નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મેથ્સ લર્નિંગ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 પ્રકરણ 13 સ્વાધ્યાય 13.2 નો પ્રશ્ન 4 અને 5 કરીશું. આપણો પ્રશ્ન 4 છે, ડબ્બામાં રહેલી મીઠાઈને 24 બાળકો વચ્ચે વહેંચતા પ્રત્યેક બાળકને મીઠાઈના 5 ટુકડા મળે છે. કેટલા બાળક છે? 24 બાળક, તો દરેકને 5 ટુકડા મળે છે. હવે જો બાળકોની સંખ્યામાં 4 નો ઘટાડો કરી દઈએ તો પ્રત્યેક બાળકની કેટલી મીઠાઈ મળશે? તો આપણે જોતાની સાથે ખબર પડશે કે આ દાખલો વ્યસ્ત પ્રમાણમાં છે. કેમ વ્યસ્ત પ્રમાણમાં? તો અહીં આપણે જોશું, જો બાળકોની સંખ્યા આપણે વધારી દઈએ તો દરેક બાળકને મળતા મીઠાઈના ટુકડાની સંખ્યા કેવી થઈ જશે? ઓછી થઈ જશે. કેવી રીતના? બાળકોની સંખ્યા જો આપણે ઘટાડી દઈએ તો પ્રત્યેક બાળક દીઠ મળતા મીઠાઈના ટુકડાની સંખ્યા વધી જશે. એટલે કે બાળકોની સંખ્યા અને મીઠાઈની સંખ્યા, મીઠાઈના ટુકડાની સંખ્યા બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે તેમ કહી શકાય. તો આપણે બાળકોની સંખ્યા જે છે, તો અહીં આપણે બે રાશિઓ છે, બાળકોની સંખ્યા અને આપણી બીજી રાશિ છે મીઠાઈના ટુકડાની સંખ્યા, બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. બાળકોની સંખ્યાને આપણે એક્સ ધારી લઈએ અને મીઠાઈના ટુકડાની સંખ્યાને વાય ધારી લઈએ, બંને વ્યસ્ત પ્રમાણમાં છે. માટે શું થશે? વ્યસ્ત પ્રમાણ છે એટલે એક્સ સમચલે છે 1/y. એટલે આપણે કહી શકીએ કે અહીંયા એક્સ બરાબર કે ના છેદમાં વાય, એટલે કે એક્સ અને વાય નો જે ગુણાકાર છે તે હંમેશા કેવો રહેશે? અચળ રહેશે. તો અહીંયા આપણને જે કિંમત આપી છે તે મૂકીશું. પહેલા આપ્યું છે 24 બાળકો, તો એને આપણે લઈ લે x1 = 24. તેવી રીતના 24 બાળક હોય તો મીઠાઈના કેટલા ટુકડા મળે છે? 5. એટલે આપણે એને y1 નામ આપી દઈએ કે y1 = 5 ટુકડા. તો આપણને પ્રશ્ન આપ્યો છે કે હવે જો બાળકોની સંખ્યામાં 4 નો ઘટાડો થાય તો 24 માંથી 4 બાદ કરીએ એટલે આપણને બીજા બાળકોની સંખ્યા મળશે, એટલે કે x2 = 24 - 4, એટલે કે અહીંયા કેટલા બાળક થઈ ગયા? 20. ત્યારે અહીંયા મીઠાઈના ટુકડાની સંખ્યા શોધવાની છે અને આપણને ખબર છે કે બંને વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે x1 y1 = x2 y2 = k થશે. હવે એટલે કે બંને અચળ છે, તેથી આપણે x1 y1 = x2 y2 લખી શકીએ છે. તો x1 ની કિંમત છે 24, y1 ની કિંમત છે 5, x2 ની કિંમત છે 20 અને y2 ની કિંમત આપણે શોધવાની છે. તો ચાલો y2 ની કિંમત મેળવવા માટે આપણે આ 20 ને બરાબરની ડાબી બાજુએ લઈ જઈશું. તો અહીંયા 20 y2 સાથે ગુણાકારમાં છે, તેથી બીજી બાજુ જશે તો તે છેદમાં લખાશે. માટે આપણે અહીં કહી શકીએ કે y2 = 24 × 5/20. હવે અહીંયા જોઈએ 5 × 20 એટલે છેદમાં 4 આવ્યા. હવે ઉપર છે 24 એટલે 6 × 24, એટલે કે અહીંયા y2 = 6. એટલે કે આપણે કહી શકીએ કે જો બાળકોની સંખ્યા 20 હોય તો પ્રત્યેક બાળકને 6 મીઠાઈના ટુકડા મળશે. હવે આ સ્વાધ્યાયનો 5મો દાખલો જોઈએ. આપણો પ્રશ્ન 5 છે, એક ખેડૂત પાસે 20 પશુઓને 6 દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસ ચારો છે. હવે જો તેની પાસે 10 પશુઓ વધારે આવે તો આ ઘાસચારો કેટલા દિવસ ચાલશે? ફરીથી ઘાસચારો કેવો છે? નિશ્ચિત છે, બરાબર ને? આ ઘાસચારો 20 પશુઓને જો આપવામાં આવે, એટલે કે આપણી રાશિ થઈ પહેલી પશુઓની સંખ્યા, બરાબર, અને બીજું છે દિવસની સંખ્યા, તો આપણા આ જે ઘાસચારો છે તે કેવો છે? નિશ્ચિત છે. આ કેટલો નિશ્ચિત છે? તો 20 પશુ હોય તો એને આપણે 6 દિવસ સુધી જ આપી શકીએ. તો અહીંયા આપણે જોશું, જો પશુઓની સંખ્યાને આપણે વધારી દઈએ તો દિવસની સંખ્યા ઓછી થઈ જશે અને જો પશુઓની સંખ્યાને આપણે ઘટાડી દઈએ તો દિવસની સંખ્યા વધી જશે. તો જોતાની સાથે ખબર પડે છે કે આ દાખલો વ્યસ્ત પ્રમાણમાં છે. તો વ્યસ્ત પ્રમાણ છે એટલે આપણે કહી શકીએ કે x × y = k આપણને મળશે. તો અહીંયા આપણે એક્સ કયો લઈશું અને વાય કયો લઈશું? તો પશુની સંખ્યાને આપણે એક્સ ધારી લઈએ અને દિવસની સંખ્યાને આપણે વાય ધારી લઈએ. તો અહીંયા આપણે જોઈશું, અહીંયા લખીએ પશુની સંખ્યા
અને અહીંયા લખીએ દિવસની સંખ્યા, તો પશુની સંખ્યાને આપણે x તરીકે અને દિવસની સંખ્યાને આપણે y તરીકે લઈ લઈએ. તો અહીંયા તમને કીધું છે પશુની સંખ્યા જો 20 હોય, એટલે કે x1 ની કિંમત જો 20 હોય તો y1 ની કિંમત 6 થશે. તો તમને કહેવામાં આવે તેની પાસે 10 પશુઓ વધારવામાં આવે, એટલે કે x2 બરાબર 20 તો હતા જ, એમાં 10 આપણે ઉમેરીએ તો કેટલા થઈ જશે, 30 થઈ જશે. તો જો પશુની સંખ્યા 30 હોય તો તે ઘાસચારો કેટલા દિવસ ચાલશે, અને બંને વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે x1 y1 બરાબર x2 y2 બરાબર k જેટલું થશે. એટલે આપણે બંનેની કિંમત મૂકીશું, x1 ની કિંમત છે 20, y1 ની કિંમત છે 6, x2 ની કિંમત છે 30 અને y2 ની કિંમત આપણે શોધવાની છે. તો y2 ની કિંમત મેળવવા માટે આપણે આ 30 ને બરાબર ની ડાબી બાજુએ લઈ જઈશું, માટે અહીંયા આપણે કહી શકીએ કે માટે y2 બરાબર 20 ગુણ્યા 6 છેદમાં 30. તો અહીંયા જોઈએ ઉપર નીચે શૂન્ય શૂન્ય કેન્સલ, 3 દૂ 6, 2 દૂ 4, એટલે કે y2 ની કિંમત આપણને મળી 4, અને આ શું છે, દિવસની સંખ્યા. માટે આપણે કહી શકીએ કે જો પશુની સંખ્યાઓ 10 જેટલી વધારવામાં આવે તો આ ઘાસચારો 4 દિવસમાં પૂર્ણ થઈ જશે, અને તેની સાથે આપણો અહીં ચોથો અને પાંચમો દાખલો પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તેને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી તમને અમારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે. ધન્યવાદ.